અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. તારીખ 1 મે ના રોજ સમગ્ર રાજ્યમાં 18 વર્ષથી ઉપરની વયના તમામ યુવક અને યુવતીઓને તેમજ નાગરિકોને રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે અંકલેશ્વરમાં 4 સેન્ટર પર મોટી સંખ્યામાં 18 વર્ષથી વધુના યુવકો અને યુવતીઓ રસીકરણ માટે ઉમટી પડ્યા હતા. અંકલેશ્વર શહેરી વિસ્તારમાં 3 તેમજ જીઆઈડીસી વિસ્તારમાં 1 રસીકરણ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે, જેમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં યુવકો તેમજ યુવતીઓ ઉમટી પડ્યા હતા. 18 વર્ષથી વધુની વયના યુવક તેમજ યુવતીઓમાં રસીકરણને લઈને એક આત્મવિશ્વાસ તેમજ સંતોષ જોવા મળ્યો હતો. તમામ સેન્ટર પર રસી લેનાર યુવકો તેમજ યુવતીઓએ જણાવ્યું હતું કે આ રસી અત્યંત અનિવાર્ય છે. અમે ખુશ છીએ કે અમને પણ આ રસી આજથી ઉપલબ્ધ થઈ છે. અમારી સુરક્ષા માટે તેમજ અમારા પરિવારની સુરક્ષા માટે આ રસી લેવા માટે ઉમટ્યા છીએ. અન્ય યુવકો અને યુવતીઓને પણ અપીલ કરવામાં આવી હતી કે રસી લેવી જ જોઈએ, જેથી રોગપ્રતિકારક શક્તિ વધે, કોરોના વાયરસથી આ મહામારીને નાથવામાં પણ 100એ 1 બનીને આગળ વધવું જોઈએ. વેક્સિન કેમ લેવી જોઈએ? કારણ કે વેક્સિનથી આપણી ઇમ્યુનિટી સિસ્ટમ બિલ્ડઅપ થશે અને આગળ આપણને રોગ પ્રતિકારક શક્તિ વધશે તો આપણે કોવિડ સામે લડી શકીશું. એના ફાયદા શું છે? આ જ ફાયદા છે કે આપણે કોવિડ સામે એક આપણી ઇમ્યુનિટી સિસ્ટમ વધશે અને એની સામે આપણે લડી શકીશું. વેક્સિન એટલા માટે લેવી જોઈએ કે હમણાં કોરોના બહુ સિવિયર ચાલે છે, તો આપણે વેક્સિન લઈશું તો કોરોના થશે પણ જે એની સિવિયરિટી છે એ નહીં થાય, એટલે આપણે બહુ ક્વોરન્ટાઈન થઈને પણ આપણે સારા થઈ શકીએ પાછા. એના વેક્સિનના ફાયદા શું છે? વેક્સિનના ફાયદા એ છે કે જે કોરોનાનો સ્પ્રેડ છે બહુ જલ્દી લંગ્સમાં ફેલાઈ જાય છે, એનું જે પ્રમાણ છે એવું ઓછું થશે આપણા શરીરમાં અને આપણે બચી શકશું. મારું નામ ચેલ્સી જનીશ કુમાર. વેક્સિન કેમ લેવી જોઈએ? વેક્સિન લેવી જોઈએ કેમ કે આપણે ચેઇન તોડવાની છે. આપણે જે આપણે બધા એક કરીને પોઝિટિવ થયા કોરોનામાં, જોઈએ છે તો વેક્સિન જેમ જેમ આપણે લઈશું, સેકન્ડ ડોઝ લેશું તો આપણી ઇમ્યુન પાવર હજુ વધારે સ્ટ્રોંગ થશે, એના લીધે બધા સ્ટ્રોંગ થશે, તો જે ચેઇન છે જે ફેલાય છે કોરોના તેનાથી એ બ્રેક થઈ જશે અને આપણું આખું ઇન્ડિયા આજે પછી કોરોનાથી ફ્રી થઈ જશે. ધર્મેશ પટેલ, D9 ન્યૂઝ, અંકલેશ્વર.